नमस्ते विद्यार्थी मित्रों, लैंग्वेज फंक्शन ना आ वीडियो नी अंदर आपणे हैबिचुअल एक्शन इन द पास्ट आ लैंग्वेज फंक्शन नी चर्चा करिए। खूब सहेलू छे, लगभग बधाने आवडे छे। शू छे, केवी रीते एने ओळखी शकाय, केवी रीते लखी शकाय, केवी रीते याद राखवू, तो के छे के भूतकाळमां कोई क्रिया टेव रूपे अथवा तो रोज बरोज थती हती, तेमज भूतकाळमां वारंवार बनती क्रिया दर्शाववा। फरी पाछा, भूतकाळमां कोई क्रिया टेव रूपे अथवा रोज बरोज थती हती, तेमज भूतकाळमां वारंवार बनती क्रिया दर्शाववा। આ લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે। એને ઓળખવું ખૂબ સહેલું છે, એનો ઓળખ સૂચક શબ્દ છે યુઝ્ડ ટુ, નાથી ટેવાયેલું, યુઝ્ડ ટુ। કેટલાક વાક્યો અહીંયા સમજીએ એટલે તમને એકદમ આઈડિયા ક્લિયર થઈ જશે। ગાંધીજી વોઝ યુઝ્ડ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, ગાંધીજી વહેલી સવારે ઉઠવા ટેવાયેલા હતા, યુઝ્ડ ટુ। આઈ યુઝ્ડ ટુ રીડ મોર ધેન 10 અવર્સ અ ડે ડ્યુરિંગ માય સ્કૂલ ડેઝ, ભૂતકાળની વાત કરેલી છે કે ડ્યુરિંગ માય સ્કૂલ ડેઝ, હું મારા શાળાના દિવસો દરમિયાન ટેવાયેલો હતો। શું કરવા? તો કે રીડ મોર ધેન 10 અવર્સ, 10 કલાકથી વધારે વાંચવા ટેવાયેલો હતો મારા સ્કૂલના દિવસો દરમિયાન। બીજું સેન્ટેન્સ, હી યુઝ્ડ ટુ રાઇટ અ ડાયરી વેન હી વોઝ ઇન ધ હોસ્ટેલ, જ્યારે તે હોસ્ટેલમાં હતો તે સમયે યુઝ્ડ ટુ રાઇટ એ ડાયરી લખતો હતો। આવી રીતે આ લેંગ્વેજ ફંક્શનને આપણે યાદ રાખવાનું છે। યુઝ્ડ ટુ શબ્દનો ઉલ્લેખ કરેલો છે, આઈડેન્ટિફિકેશન કરવાનું હોય એમાં તો તમને પાક્કું જ આવડી જશે, પણ જ્યારે વાક્ય અધૂરું વાક્ય પૂરું કરવાનું હોય અથવા તો લખવાનું હોય ત્યારે આ પેટર્ન તમારે ખાસ યાદ રાખવાની છે, યુઝ્ડ ટુ। થેન્ક યુ।